બારડોલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર થોડા દિવસ અગાઉ કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેશન રહ્યા હતા, પરંતુ શનિવારે મોડી રાત્રે અચાનક તેમની તબિયત બગડવા માંડી હતી, જેથી પરિવારજનોએ તબીબને જાણ કરતા ડોક્ટર રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોય તેવું જણાવ્યું હતું, જેથી તેમને તાત્કાલિક બારડોલીના ઉમરાગ ગામ ખાતે આવેલી ઉમરાગ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. મંત્રી ઈશ્વરભાઈ પરમારને ઉમરાગ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે રેમડેસિવિર ઇન્જેક્શનનો એક ડોઝ આપી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. જોકે ડોક્ટરના જણાવ્યા મુજબ હાલ તેમની તબિયત સ્થિર જણાઈ રહી છે. મંત્રી ઈશ્વરભાઈ પરમારને કોવિડ હોસ્પિટલમાં ખસેડવાની જાણ તેમના સમર્થકોને થતા તેમની તબિયતની ભાળ મેળવવા માટે કાર્યકરો હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા.